નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એ વિદ્યા ગુજરાતીમાં તમારું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે ધોરણ બાર અર્થશાસ્ત્ર વિષયમાં ડિસેમ્બર માસની એટલે કે પાંચમી એકમ કસોટીમાં પૂછાવાની ખૂબ જ વધુ સંભાવના ધરાવતા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં અને જો ચેનલ ઉપર નવા હો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકોનને પણ પ્રેસ કરી લેજો તો જે ડિસેમ્બર માસની એટલે કે પાંચમી એકમ કસોટી છે તેમાં આ વખતે અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ ચાર અને પ્રકરણ પાંચનો સમાવેશ કરવામાં આવ્યો છે એટલે કે પ્રકરણ ચાર અને પ્રકરણ પાંચમોથી તમારા તમામ ક્વેશન પૂછાશે તો આપણે આઈએમપી પ્રશ્નોને વિભાગ વાઇઝ એટલે કે સેક્શન વાઇઝ જોઈશું તો સર્વપ્રથમ વાત કરીએ આપણે સેક્શન એની તો સેક્શન એમો વૈકલ્પિક પ્રશ્નો પૂછાય છે એટલે કે વિકલ્પોવાળા તો તેના જોઈએ આપણે ક્વેશ્ચન તો કે સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય તો સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ થાય છે મૂડીનો જથ્થો બીજા નંબરનો ક્વેશ્ચન છે કે ભારતમાં વેપારી બેંકમાં મોટા ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે તો જે વેપારી બેંકની અંદર થાપણો હોય છે તે મોટા ભાગે ત્રણ પ્રકારની હોય છે આગળ જોઈએ આપણે ત્રીજા નંબરનો ક્વેશ્ચન તો કે ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે તો જે ટૂંકા ગાળાનું ધિરાણ હોય છે તે એક વર્ષ સુધીનું હોય છે ચોથો વિકલ્પ જોઈએ તો કે મધ્યસ્થ બેંક એટલે શું તો દેશની જે સર્વોચ્ચ બેંક હોય છે તેને મધ્યસ્થ બેંક તરીકે ઓળખવામાં આવે છે આગળ જોઈએ આપણે પાંચમા નંબરનો પ્રશ્ન તો કે આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય તો જ્યારે આરબીઆઈ છે તે અન્ય બેંકો પાસેથી ખૂબ ટૂંકા ગાળાનું ધિરાણ લે તો તેનો જે દર હોય છે તે દરને રિવર્સ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે આગળ જોઈએ આપણે છઠ્ઠા નંબરનો વિકલ્પ તો તેની અંદર તમને ક્વેશ્ચન આપેલો છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ગ્રામ્ય ક્ષેત્ર માટે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલરી નક્કી કરી છે તો તમારો જવાબ છે તે ચોવીસો દૈનિક કેલરી નક્કી કરી છે એટલે કે ચોવીસો જવાબ આવશે આગળ જોઈએ આપણે બીજો વિકલ્પ તો કે તેડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ બે હજાર અગિયાર બાર માટે શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે તમારા વિકલ્પો છે આઠસો સોળ નવસો સોળ એક હજાર અને બે હજાર આ પ્રશ્નનો જે જવાબ જો તમને આવડતો હોય તો તમારે કોમેન્ટ બોક્સની અંદર લખો જોઈએ કે કેટલા વિદ્યાર્થીઓને આ પ્રશ્નનો જવાબ આવડે છે આગળ જોઈએ આપણે નેક્સ્ટ વિકલ્પ તો તેમાં તમને આપેલ છે કે વર્ષ બે હજાર તેરમો ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી તો વર્ષ બે હજાર તેરમાં ભારતનું જે ગોવા રાજ્ય છે તેની અંદર સૌથી વધારે ઓછી ગરીબી જોવા મળી હતી આગળ કે વર્ષ 2011-12 બારના અંદાજો મુજબ તીસ થી ચાલીસ ટકાની ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થાય છે તો જે તીસ થી ચાલીસ ટકાની ગરીબીની શ્રેણી છે તેની અંદર ઓડિશા રાજ્યનો સમાવેશ થાય છે છેલ્લો વિકલ્પ જોઈએ તો કે ભારતમાં વર્ષ બે હજાર ચૌદ સોળના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓની ટકાવારીનું પ્રમાણ કેટલું છે તો જે કુપોષિત વ્યક્તિઓની ટકાવારી છે તેનું પ્રમાણ પંદર પોઈન્ટ બે ટકા છે હવે જોઈએ આપણે વિકલ્પ જે વિભાગ બી છે તે વિભાગ બી માટેના આઈએમપી પ્રશ્નો તો વિભાગ બી માટે તમારે કુલ પાંચ પ્રશ્નો તૈયાર કરવાના છે કે જે આ પાંચ પ્રશ્નો છે તે મોસ્ટ આઈએમપી છે કે જે એકમ કસોટીમાં પૂછાઈ શકે પ્રથમ પ્રશ્ન છે બેંક શબ્દનો અર્થ આપો બીજો પ્રશ્ન છે વેપારી બેંકનો અર્થ આપો ત્રીજો પ્રશ્ન છે મધ્યસ્થ બેંકનો અર્થ આપો ચોથો પ્રશ્ન ગરીબી એટલે શું પાંચમો પ્રશ્ન છે સાપેક્ષ ગરીબીનો અર્થ લખો આ જે પાંચ પ્રશ્નો છે તે એકમ કસોટીમાં પૂછાવાની ખૂબ જ વધુ સંભાવના ધરાવે છે આગળ જોઈએ આપણે વિભાગ સીના આઈ એમ પ્રશ્નો કે જે પ્રત્યેક પ્રશ્નના બે ગુણ છે તેની અંદર તમારે કુલ પાંચ પ્રશ્નો તૈયાર કરવાના છે કે જે મોસ્ટ આઈએમપી છે તેમાં પ્રથમ છે બેંક શબ્દનો ઉદ્ભવ શી રીતે થયો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે બીજો પ્રશ્ન વેપારી બેંકના ખાતાઓ વિશે જણાવો ત્રીજો પ્રશ્ન ગરીબીનો આવક અભિગમ સમજાવો ચોથો પ્રશ્ન ગરીબી રેખાની મર્યાદાઓ જણાવો પાંચમો પ્રશ્ન ગરીબીનો આધુનિક અભિગમ સમજાવો આ જે પાંચે પાંચ પ્રશ્નો છે તે પૂછાવાની ખૂબ સંભાવના છે આગળ જોઈએ આપણે વિભાગ ડી એટલે કે ત્રણ ગુણના પ્રશ્નો તો તેના માટે ત્રણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે પ્રથમ વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત જણાવો બીજો પ્રશ્ન છે ગરીબી માટેના આર્થિક કારણો જણાવો એટલે કે ગરીબી માટેના જે માત્ર ને માત્ર તમારે આર્થિક કારણો જણાવવાના છે બીજા સામાજિક છે બરાબર ઐતિહાસિક કારણો છે તે જણાવવાના નથી પરંતુ માત્ર આર્થિક કારણો પૂછાય તો તે ત્રણ ગુણની અંદર પૂછાઈ શકે છે ત્રીજો પ્રશ્ન છે ગરીબીનું સ્વરૂપ સમજાવો વિગત જવાબ તમારે લખવાનો છે હવે જોઈએ આપણે વિભાગ ઈના એટલે કે પાંચ ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો તેની અંદર પ્રથમ પ્રશ્ન છે ગરીબીનું સ્વરૂપ દર્શાવી ગરીબીના કારણો જણાવો આ પ્રશ્ન છે તે પાંચ ગુણની અંદર મોસ્ટ આઈએમપી છે બીજો પ્રશ્ન છે કે ગરીબી ઘટાડવાના ઉપાયો જણાવો અથવા તો ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો જણાવો આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે ત્રીજો પ્રશ્ન છે વેપારી બેંકનો અર્થ આપી તેના કાર્યો જણાવો આ પ્રશ્ન છે તે પણ મોસ્ટ આઈ એમ છે જે પ્રથમ અને ત્રીજો પ્રશ્ન છે તે એકમ કસોટીમાં પૂછાવાની સૌથી વધારે પાંચ ગુણની અંદર સંભાવના રહેલી છે તો આટલા પ્રશ્નો તમે તૈયાર કરી લેશો તો પણ મોટા ભાગના ક્વેશ્ચન છે એ એકમ કસોટીમાં આમાંથી જ પૂછાશે થેન્ક યુ ફોર વોચિંગ